વેલકમ ટુ રસોઈની રમઝટ. એકચ્યુઅલી હું કન્ફ્યુઝનમાં છું, તમે મારું કન્ફ્યુઝન સોલ્વ કરી શકો છો. તમિલનાડુ, મનાલી, ગોવા. એકચ્યુઅલી મને કન્ફ્યુઝન એ વાતનું છે કે હું કઈ જગ્યાએ ફરવા જઉં, પણ આમ જોવા જઈએ તો મારે કન્ફ્યુઝ ના હોવું જોઈએ, બિકોઝ મારી પાસે ફરવા જવાનો ટાઈમ જ નથી. હું રોજ તમને બે સરસ મજાની રેસિપી શીખવાડવા માટે આવતી હોઉં છું, એટલે ટાઈમ નથી. તો એવું થાય કે અલગ અલગ જગ્યાની રેસિપીઝ મને અહીંયા શીખવા મળી જાય તો કેવી મજા આવે. હવે એ સપનું પૂરું થશે કે નહીં એ તો ગોડ નોઝ, પણ અત્યારે આપણે કિચન ફ્લોર પર પહોંચી જઈએ અને પાર્ટિસિપન્ટને પૂછીએ કે કઈ રેસિપી શીખવાડવાના છે. જયશ્રીબેન આપણી સાથે જોડાઈ ગયા છે કિચન ફ્લોર પર, તેમને પૂછે કે ફર્સ્ટ રેસિપી કઈ શીખવાડવાના છે. હાય જયશ્રીબેન. ફાઇન. કેમ છો? ફાઇન. અને આજે તમે જે બંને રેસિપી બનાવવાના છો એમાંની ફર્સ્ટ રેસિપી કઈ છે? નાળિયેર પકોડા ગ્રેવી. નાળિયેર પકોડા ગ્રેવી, એટલે પકોડા અને ગ્રેવીનું કોમ્બિનેશન છે. જનરલી આપણે પકોડા ચા સાથે કેવી રીતે ખાતા હોઈએ છીએ, પણ આમાં ગ્રેવી બનશે. તો આ રેસિપી ક્યાંની છે? આ એકચ્યુઅલી છે કેરાલાની છે. કેરાલાની રેસિપી છે. તો તમે ક્યાંથી શીખ્યા? હું મારા મિસ્ટરના ફ્રેન્ડને ત્યાં ગઈ હતી, ત્યાં ટેસ્ટ કરી હતી. ઓકે. અને તમને ભાવી ગઈ એટલે તમે એમની પાસેથી શીખી લીધી અને આજે તમે વ્યુઅર્સને પણ શીખવાડવાના છો એન્ડ ઓફકોર્સ મને શીખવાડવાના છો. તો એના માટે આપણને ઇન્ગ્રીડિયન્ટ્સ કયા જોઈશે? ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોશે ધાણા પાવડર છે, હિંગ છે, ગરમ મસાલો, જીરું, હળદર, ટોપરાની છીણ, 1/2 કિલો ચણાનો લોટ છે, પનીર છે, મરચું, મીઠું. ચણાનો લોટનું બેટર તૈયાર છે. ઓકે. તો હવે સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે બાઇડિંગ બનાવીશું પકોડાની. બરાબર. તો શરૂઆત કરીએ. ઓકે. પહેલાં લઈશું આપણે છીણેલું પનીર, 1 બાઉલ છે. સાથે નાખીશું નાળિયેરનું છીણ. આ છીણેલું નાળિયેર છે. બરાબર. અને તમે કયા પ્રકારનું નાળિયેર લીધું છે? લીલું લીધેલું છે. લીલું નાળિયેર લીધું છે. ઓકે. બાઇન્ડિંગ માટે નાખીશું ચણાનો લોટ. બરાબર. ચણાનો લોટ આશરે કેટલી ક્વોન્ટિટીમાં? 2 ટેબલસ્પૂન. હવે ટેસ્ટ માટે નાખીશું મીઠું. દોઢ ચમચી જેટલું મીઠું નાખીશું. અડધી ટેબલસ્પૂન હળદર. તમે અત્યારે શું એડ? ધાણા પાવડર. ધાણા પાવડર. આ થોડું સ્પાઈસી બનાવવાનું છે એટલે મરચું 2 ટેબલસ્પૂન નાખીશું. ઓકે. ગરમ મસાલો નાખીશું આપણે 1/2 ચમચી જેટલું. બરાબર. હવે આપણે એનું બાઇડિંગ બનાવી દઈશું. અને તમે જેવી રીતે કીધું કે લીલું નાળિયેર લીધું છે એટલે થોડું મોઈશ્ચર તો હશે જ એનામાં, એટલે પ્રોપર બાઇન્ડિંગ પણ આવી જશે. ચાની બેટર તૈયાર છે. પકોડા વાળી લઈશું આપણે. તમે આ ચણાના લોટનું બેટર કેવી રીતે પ્રિપેર કર્યું હતું? એ બેટરમાં મેં મરચું, મીઠું, રૂટિંગ મસાલા નાખેલા છે, સ્લાઇડ સોડા નાખેલો છે, એડ કરેલો છે મેં. ઓકે. અને પાણી સાથે. બરાબર. એટલે તમે મિશ્રણના નાના નાના બોલ્સ બનાવી દીધા છે. હા. પકોડા રેડી છે, હવે ડીપ ફ્રાય કરીશું આપણે. તમે પકોડાને પહેલા બેટરમાં ડીપ કરો છો? હા. અત્યારે આપણે જે પકોડા બનાવીએ છીએ એ આશરે કેટલો ટાઈમ કૂક કરવાના છે? બ્રાઉન થાય ત્યાં સુધી. બરાબર. અને ઇન્ડક્શનની ફ્લેમ કેવી રાખવાની છે? મીડિયમ. ઓકે. હવે પકોડાને આપણે થોડા ફેરવીશું. બરાબર.
અને તમે જેવી રીતે કીધું કે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા દઈશું. બાઇન્ડિંગ માટે ચણા લોટ નાખેલો છે, થોડો કચાસ ના રહે એના માટે. ઓકે, ચાંદની પકોડા તૈયાર છે, હવે પ્લેટમાં કાઢી લઈશું આપણે. શ્યોર. પકોડા રેડી થઈ ગયા છે. તો જયશ્રીબેન હવે આગળ શું કરવાનું છે? હવે આગળની પ્રોસેસ આપણે ગ્રેવી બનાવવાની છે. ઓકે, પહેલાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. ઓકે, ત્યારબાદ જીરું પાવડર, જીરું નાખીશું આખું. જયશ્રીબેન, આમ જોવા જઈએ તો જે સાઉથ ઇન્ડિયન રેસિપીઝ હોય એમાં ભાતનું મહત્વ બહુ હોય છે, તો આઈ એમ શ્યોર કે આ રેસિપીમાં પણ ભાત તો ઇન્ક્લુડ થતા જ હશે. હા, તેલ આવી ગયું છે, જીરું ફૂટી ગયું છે, હવે હિંગને એડ કરીશું. ઓકે, હવે આ ચણા લોટ છે મેં શેકીને રાખેલો છે રેડી. બરાબર, એટલે આપણે ગ્રેવી માટે શેકેલો ચણાનો લોટ લેવાનો છે. ઓકે, તો બે ટેબલ સ્પૂન જેટલો ચણા લોટ એડ કરું છું. હવે એને મિક્સ કરી દઈશું. ઓકે, આ મિક્સ થવા આવ્યું છે, ચાંદી પાણી આપીશ. શ્યોર. હવે થોડું પાણી એડ કરીશું. ત્યારબાદ એમાં ટેસ્ટ મુજબ મીઠું નાખીશું. હળદર પાવડર નાખીશું, અડધી ચમચી જેટલું. બરાબર. ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી જેટલો. મરચું પાવડર નાખીશું, બે ચમચી જેટલું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. ઓકે, જયશ્રીબેન, આ જે ગ્રેવી બનશે અત્યારે એની થિકનેસ કેટલી હશે? થોડું ઘટ રાખવું પડશે, એટલે આપણે કન્સિસ્ટન્સી થોડી થિક રાખવાની છે. હા. ઓકે, ચાણ લોટ શેકેલો છે એટલે બહુ શેકવાની જરૂર નહીં પડે અંદર, એટલે જલ્દી બની જશે. હા, હવે ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે, હવે અંદર પકોડા એડ કરી દઈશું. ઓકે, હવે પકોડાને મિક્સ કરી દઈશું આપણે. બરાબર, ચાંદની પકોડા રેડી છે, ગેસ ઓફ કરશે. શ્યોર. તો રેડી છે, તો હવે આપણે સર્વ કરી દઈએ. હા, અને જેવી રીતે આપણે વાત થઈ કે આપણે આ રેસિપીમાં પણ ભાત તો ઇન્ક્લુડ કર્યા જ છે, હા, તમે ભાતની સાથે સર્વ કરી રહ્યા છો. હા, હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. ચાંદની નાળીએ ગ્રેવી પકોડા રેડી છે આપણા. અને જયશ્રીબેન, તમે જેવી રીતે કીધું કે તમે કોઈની પાસેથી શીખી દીધી, આજે તમે અમને શીખવાડી, એના માટે થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. Thank you.
કેરેલિયન રેસિપી એટલે નાળિયેર ગ્રેવી પકોડા તમે પણ બનાવો અને નોટ કરો રીકેપ પણ આફ્ટર ધીસ બ્રેક. તો દર્શક મિત્રો, હાલમાં મળી રહ્યા છે એક બ્રેકિંગ ન્યૂઝ, અને એ છે કે રસોઈની રમઝટ કંઈક નવું અને કંઈક જોરદાર લઈને આવ્યું છે. આના વિશે વધુ માહિતી આપશે રિપોર્ટર ચાની. તો હા ચાનીજી, શું છે આ નવી થીમ, વધુ માહિતી આપશો? હા તો ચાંદની, તમને જણાવી દઉં કે જેવી રીતે રસોઈની રમઝટ દર વખતે કંઈકનું કંઈક નવું લઈને આવે છે, એવી જ રીતે આ વખતે લઈને આવ્યું છે દાલે બહાર. જી હા, એટલે કે બનવાની છે તુવેર દાળની કંઈકની કંઈક નવી અને યુનિક રેસિપી. આઈ એમ શ્યોર કે આપણે લોકો જેટલા એક્સાઇટેડ છે, વ્યુઅર્સ પણ એટલા જ એક્સાઇટેડ છે. તો જેવી રીતે રિપોર્ટર ચાંદનીએ જણાવ્યું કે રસોઈની રમઝટ લઈને આવ્યું છે દાલે બહાર, જે ઓન એર થવાનું છે 1st March થી 9th March. તો જોવાનું ચૂકતા નહીં બપોરે 2-30 કલાકે માત્ર ઈટીવી ન્યૂઝ ગુજરાતી પર. પ્રસ્તુત કરતા પ્રોટીન સે ભરપૂર લક્ષ્મી તુવરદાળ. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. પકોડાને ગ્રેવી અને ભાતની સાથે સર્વ કરો અને બનાવો નાળિયેર ગ્રેવી પકોડા. એના માટે નોટ કરો એક ક્વિક રીકેપ. નારિયેળ ગ્રેવી પકોડા બનાવવા માટે સૌપ્રથમ સ્ટફિંગ બનાવવા એક બાઉલ પનીરનું છીણ લઈ તેમાં 1 બાઉલ લીલા નારિયેળનું છીણ, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો ઉમેરી સ્ટફિંગ રેડી કરો. ત્યાર પછી સ્ટફિંગમાંથી મીડિયમ સાઇઝના બોલ્સ રેડી કરી ચણાના લોટના બેટરમાં ડીપ કરી તેલમાં તળી લો. ત્યાર પછી ગ્રેવી બનાવવા માટે 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં ચપટી જીરું, ચપટી હિંગ, 2 ટેબલસ્પૂન શેકેલો ચણાનો લોટ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ પાણી, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી સાતળતા રહો. ત્યારબાદ તેમાં રેડી કરેલા પકોડા ઉમેરી પ્રોપર મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં એડ કરી કોથમીરથી ગાર્નિશિંગ કરી ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે નારિયેળ ગ્રેવી પકોડા. જયશ્રી બેને કેરેલિયન રેસિપી તો શીખવાડી દીધી છે, હવે એમને પૂછે કે સેકન્ડ રેસિપી કઈ છે. તો જયશ્રીબેન, તમે એક કેરેલિયન સબ્જી તો શીખવાડી દીધી, હવે સેકન્ડ રેસિપી કઈ શીખવાડવાના છો? ગોવાની રેસિપી છે ઢોલઢોલ. ગોવાની રેસિપી છે, પણ તમે નામ ફરી બોલો તો. ઢોલઢોલ. ઢોલઢોલ, ઓકે. એટલે એકચ્યુઅલી જયશ્રીબેન, હું પણ ગોવા ફરવા ગઈ હતી હમણાં, પણ મેં પણ ત્યાં આ રેસિપી તો નથી જ ટેસ્ટ કરી. સારું થયું તમે આજે શીખવાડશો તો મને અમદાવાદમાં બેઠા બેઠા ગોવાની રેસિપી શીખવા મળી જશે. ચોક્કસ. અને નામ બહુ જ ફની છે ઢોલઢોલ, તો શીખવાની તો મજા આવવાની જ છે. એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ કયા જોઈશે? ઘી, ઇલાયચી પાવડર, મિક્સ ડ્રાયફ્રૂટ છે, ટોપરાની છીણ છે, છીણેલી છે, ચોખાનો લોટ છે, બદામની પેસ્ટ બનાવેલી છે અને ખાંડ છે. અને તમે ગુલાબની પાંદડી પણ લીધી છે? હા, ગાર્નિશ માટે લીધેલી છે. ઓકે, તો હવે સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા ઘી લઈશું. ઓકે. થોડું ઘી લેવાનું છે, 1 મોટી ચમચી. હા, હવે ચોખાનો લોટ નાખીશું 1 બાઉલ જેટલું. ઓકે, હવે એને મિક્સ કરી દઈશું. હા, અને આપણે ચોખાના લોટને આશરે કેટલો ટાઈમ શેકવાનો છે? 2 મિનિટ સુધી. ઓકે, બે કપ જેટલું પાણી એડ કરવું પડશે. હવે 1 બાઉલ ખાંડ નાખીશું અંદર. ઓકે, આપણે ખાંડ અને પાણી એડ કર્યા પછી કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે? હા, હલાવતા રહેવાનું છે. અને શું ધ્યાન રાખવાનું છે? ને લમ્સ ના પડે એનું. ઓકે, એટલે ગઠ્ઠા ના પડવા જોઈએ. હા. હવે આપણે ટોપરાની છીણ નાખીશું ચાંદની, એ પણ 1 બાઉલ જેટલી. અને તમે લીલા ટોપરાનું લીધું છે કે સૂકા ટોપરાનું? ના, લીલા ટોપરાનું લીધું છે. ઓકે, હવે થોડું એને હલાવી નાખવાનું છે. બરાબર,
હવે એમાં કાજુની પેસ્ટ એડ કરીશું. આશરે કેટલી ક્વોન્ટિટીમાં? અડધો બાઉ. અને જયશ્રીબેન, કાજુની પેસ્ટ પરથી એક વાત તો કહેવામાં આવશે કે ગોવાના કાજુ બહુ જ ફેમસ છે. હા, હવે થોડો ઇલાયચી પાવડર એડ કરશું. અને હવે કેટલો ટાઈમ કુક થવા દઈશું? હવે આની અંદર થોડું થોડું ઘી ઉમેરતા જઈશું. બરાબર. બે ટેબલ સ્પૂન જેટલું. ઓકે. એટલે જેમ જેમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખતા જઈશું એવી રીતે આપણે કોન્સ્ટન્ટલી હલાવવાનું તો ચાલુ રાખવું પડશે. ગ્રેવીમાં પાણી હતું પ્લસ ટોપરાની છીણમાંય પાણી હતું. હા, ગ્રેવીનું, ટોપરાની છીણનું અને કાજુનું બે ગ્રેવીનું પાણી મેશ થઈ જાય અંદર ત્યાં સુધી હલાવા કરો. અને આવી રીતે એક જ ડિરેક્શનમાં કોન્સ્ટન્ટલી હલાવવાનું? હા, એક જ. ઓકે. તો જયશ્રીબેન રેડી છે? હા, રેડી છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. ઓકે. તમે આ પ્લેટને પહેલેથી ગ્રીસ કરીને રાખી છે? હા, ગ્રીસ કરીને રાખેલી છે. આ પ્લેટ આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે શું કરવાનું છે? હવે આ પ્લેટને 2 કલાક માટે ઠંડુ થવા દઈશું. પણ આઈ એમ શ્યોર જયશ્રીબેન કે તમે પહેલેથી ઠંડુ કરેલી જે ઢોલઢોલ રેસીપી છે રેડી કરીને રાખી હશે. હા, તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઓકે. તમે ગુલાબ વચ્ચે ગુલાબ, હા, ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી રહ્યા છું. હવે આપણે એની પર ડ્રાય ફ્રૂટ એડ કરીશું. ઓકે. આ બદામ અને પિસ્તાની કતરણ છે. ઓકે. તો રેડી છે રેસીપી? હા, રેડી છે. તો જયશ્રીબેન, ઢોલ ઢોલ તમે જે શીખવાડ્યું એ ગોવાની એક સ્પેશિયલ સ્વીટ ડિશ છે, એના માટે થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. કેરેલિયન સબ્જી શીખ્યા પછી એક ગોવન સ્વીટ ડિશ એટલે કે ઢોલ ઢોલ રેડી છે. તમે પણ બનાવો ને તમારા મહેમાનને સર્વ કરો. એના માટે નોટ કરો એક રીકેપ પણ આફ્ટર ધીસ બ્રેક. તો દર્શક મિત્રો, હાલમાં મળી રહ્યા છે એક બ્રેકિંગ ન્યૂઝ, અને એ છે કે રસોઈની રમઝટ કંઈક નવું અને કંઈક જોરદાર લઈને આવ્યું છે. આના વિશે વધુ માહિતી આપશે રિપોર્ટર ચાંદની. તો હા ચાંદનીજી, શું છે આ નવી થીમ, વધુ માહિતી આપશો? હા, તો ચાંદની તમને જણાવી દઉં કે જેવી રીતે રસોઈની રમઝટ દર વખતે કંઈકનું કંઈક નવું લઈને આવે છે, એવી જ રીતે આ વખતે લઈને આવ્યું છે દાલે બહાર. એટલે કે બનવાની છે તુવેર દાળની કંઈક ને કંઈક નવી અને યુનિક રેસીપી. આઈ એમ શ્યોર કે આપણે લોકો જેટલા એક્સાઇટેડ છે, વ્યુઅર્સ પણ એટલા જ એક્સાઇટેડ છે.
તો જેવી રીતે રિપોર્ટર ચાનીએ જણાવ્યું કે રસોઈની રમઝટ લઈને આવ્યું છે દાલ હે બહાર, જે ઓન એર થવાનું છે 1st March થી 9th March. તો જોવાનું ચૂકતા નહીં બપોરે 2:30 કલાકે માત્ર ઈટીવી ન્યૂઝ ગુજરાતી પર. પ્રસ્તુત કરતા પ્રોટીન સે ભરપૂર લક્ષ્મી તુવતા. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. આઈ એમ શ્યોર કે તમે બધા આતુર છો ઢોલ ઢોલનો રિકેપ નોટ કરવા માટે. તો નોટ કરો ઢોલ ઢોલનો એક ક્વિક રિકેપ. ઢોલ ઢોલ બનાવવા માટે સૌપ્રથમ 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 1 બાઉલ ચોખાનો લોટ ઉમેરી શેકી લો. ત્યાર પછી તેમાં 2 બાઉલ પાણી, 1 બાઉલ ખાંડ ઉમેરી સતત હલાવતા રહો. ત્યારબાદ 1 બાઉલ લીલા કોપરાનું છીણ, 1/2 બાઉલ કાજુની પેસ્ટ, ચપટી ઇલાયચી પાવડર ઉમેરી 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરી સતત હલાવતા રહો. ત્યારબાદ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં રેડી કરેલું મિશ્રણ સ્પ્રેડ કરી સર્વિંગ પ્લેટમાં એડ કરી ગુલાબ, ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરી સર્વ કરો. તો તૈયાર છે ઢોલ ઢોલ. જયશ્રીબેન, તમે આજે 2 અલગ અલગ પ્રદેશની રેસીપી એટલે કેરેલિયન સબ્જી અને એક ગોવાન સ્વીટ ડિશ શીખવાડી. એના માટે તમને મળે છે રસોઈની રમઝટ અને ઈટીવી ન્યૂઝ ગુજરાતી તરફથી આ સર્ટિફિકેટ, અને એની જોડે જોડે તમને મળે છે લક્ષ્મી તુવરદાર તરફથી આ ગિફ્ટ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ ચાંદની. આજે આપણે શીખ્યા એક કેરેલિયન રેસીપી અને એક ગોવાન સ્વીટ ડિશ. તમારી પાસે પણ કોઈ પણ આવી અલગ પ્રકારની રેસીપી હોય તમે અમારી સાથે શેર કરી શકો છો. અને શેર કરવા માટે નોટ કરો અમારું એડ્રેસ, અમારો ઈમેલ આઈડી ઓર એલ્સ અમારો વોટ્સએપ નંબર. રસોઈની રમઝટ A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તમે અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે rasoinirmzat@etv.co.in. અથવા તમારા ફોટો અને રેસીપીઝ વોટ્સએપ કરો. વોટ્સએપ નંબર છે 9909090963. કહેવાય છે ને કે ઘણી વાર બોલેલી વાત સાચી પડી જતી હોય છે. આજે મારું સપનું તો પૂરું થઈ ગયું. મેં કેરેલાની રેસીપી પણ શીખી અને એક ગોવાન રેસીપી પણ શીખી, એ પણ અમદાવાદમાં બેઠા બેઠા. તો મારું કામ તો એકચ્યુઅલી આ જ છે, અલગ અલગ પ્રદેશની રેસીપીઝ તમારા સુધી પહોંચાડવાની. આપણે મળીએ આવતીકાલે સેમ ટાઈમ સેમ પ્લેસ રસોઈની રમઝટ પર. ત્યાં સુધી ચાંદીને રજા આપો. બાય બાય એન્ડ કીપ શાઇનિંગ. તો દર્શક મિત્રો, હાલમાં મળી રહ્યા છે એક બ્રેકિંગ ન્યૂઝ, અને એ છે કે રસોઈની રમઝટ કંઈક નવું અને કંઈક જોરદાર લઈને આવ્યું છે. આના વિશે વધુ માહિતી આપશે રિપોર્ટર ચાંદી. તો હા ચાંદીજી, શું છે આ નવી થીમ, વધુ માહિતી આપશો? હા તો ચાંદની, તમને જણાવી દઉં કે જેવી રીતે રસોઈની રમઝટ દર વખતે કંઈક નું કંઈક નવું લઈને આવે છે, એવી જ રીતે આ વખતે લઈને આવ્યું છે દાલ હે બહાર. જી હા, એટલે કે બનવાની છે તુવેર દાળની કંઈક ની કંઈક નવી અને યુનિક રેસીપી. તો આઈ એમ શ્યોર કે આપણે લોકો જેટલા એક્સાઇટેડ છે, વ્યુઅર્સ પણ એટલા જ એક્સાઇટેડ છે. તો જેવી રીતે રિપોર્ટર ચાંદીએ જણાવ્યું કે રસોઈની રમઝટ લઈને આવ્યું છે દાલ હે બહાર, જે ઓન એર થવાનું છે 1st March થી 9th March. તો જોવાનું ચૂકતા નહીં બપોરે 2:30 કલાકે માત્ર ઈટીવી ન્યૂઝ ગુજરાતી પર. પ્રસ્તુત કરતા પ્રોટીન સે ભરપૂર લક્ષ્મી તુવતા.